નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિશે, ધોરણ 11 કોમર્સ વિશે આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 9 ગુણોત્તર શ્રેણી ભણી રહ્યા હતા, અને ગુણોત્તર શ્રેણીમાં આપણે છેલ્લે ચોથા દાખલા સુધી સેક્શન ઈનો ચોથો દાખલો પૂરો કર્યો હતો. હવે પાંચમા દાખલામાં ધ્યાન આપો તો આપણે લખીએ તો દાખલા નંબર 5, તો જો દાખલા નંબર 5 શું આપ્યો છે, તો કે S4 is equal to 10S2. હવે જો આપણે અહીંયા સામાન્ય ગુણોત્તર R મેળવવાનું કહ્યું છે, તો SN નું સૂત્ર શું આવશે, તો કે A ગુણ્યા R ની N ઘાત માઇનસ 1 છેદમાં R માઇનસ 1. તો S2 બરાબર શું આવશે, તો કે A ગુણ્યા R ની 2 ઘાત માઇનસ 1 છેદમાં R માઇનસ 1. જ્યારે S4 બરાબર શું આવશે, A ગુણ્યા R ની 4 ઘાત માઇનસ 1 છેદમાં R માઇનસ 1. તો અહીંયા જો સામે સામે લખીએ તો A ગુણ્યા R ની 4 ઘાત માઇનસ 1 છેદમાં R માઇનસ 1 બરાબર 10 ગુણ્યા R ની 2 ઘાત માઇનસ 1. તો જો અહીંયા આ છેદમાં શું આવશે, 10 ગુણ્યા A ગુણ્યા R ની 2 ઘાત માઇનસ 1 છેદમાં R માઇનસ 1. તો R માઇનસ 1, R માઇનસ 1 ઉડી ગયા. હવે આપણી પાસે શું વધ્યું, તો કે અહીંયા વધ્યા છે A ઉડી ગયા. તો R ની 4 ઘાત માઇનસ 1 બરાબર 10 ગુણ્યા R નો સ્ક્વેર માઇનસ 1. તો અહીંયા પહેલા પદનો વર્ગ પણ કરી શકાય માઇનસ 1, બીજા પદનો વર્ગ પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ બરાબર 10 ગુણ્યા R નો સ્ક્વેર માઇનસ 1. તો R નો સ્ક્વેર માઇનસ 1, R નો સ્ક્વેર માઇનસ 1 બે બાજુ છે એટલે ઉડી જશે. તો R સ્ક્વેર પ્લસ 1 બરાબર 10. તો R સ્ક્વેર બરાબર 10 માઇનસ 1. તો R સ્ક્વેર બરાબર કેટલા આવ્યા, 9. તો R બરાબર કેટલા આવશે, તો કે 9 નો વર્ગમૂળ એટલે પ્લસ માઇનસ 3. R બરાબર કેટલા આવશે, પ્લસ માઇનસ 3. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ, તો આગળનો પ્રશ્ન એટલે પ્રશ્ન નંબર 5. તો દાખલા નંબર સોરી પ્રશ્ન નંબર 6, દાખલા નંબર 6 માં ધ્યાન આપો તો શું આપ્યું છે, તો કે પાંચમા પદ અને ત્રીજા પદના સરવાળા અને બાદબાકીનો ગુણોત્તર કેટલો આપ્યો છે, તો કે સરવાળા અને બાદબાકીનો ગુણોત્તર આપ્યો છે 5/3, એટલે T5 પ્લસ T3 છેદમાં T5 માઇનસ T3 બરાબર 5/3. તો આ પદ અહીંયા ગુણાશે, આ પદ સામે ગુણાશે, એટલે 3 T5 પ્લસ T3 5T5 માઇનસ T3. તો 3T5 પ્લસ 3T3 5T5 માઇનસ 5T3. તો આ બાજુ આવશે એટલે પ્લસ, આ સામેની બાજુ જશે એટલે માઇનસ. તો શું થઈ જશે, તો કે 3T3 પ્લસ 5T3 અને 5T5 માઇનસ 3T5. તો જો અહીંયા 8T3 બરાબર 2T5, તો જો 2 ભાગાકારમાં આવી જશે એટલે T5 બરાબર કેટલા આવશે, 4T3. તો આપણે મેળવવાનું શું કહ્યું છે, તો કે અહીંયા પણ આપણને સામાન્ય ગુણોત્તર મેળવવાનો કહ્યો છે. તો જો અહીંયા આપણે TN નું સૂત્ર લખીએ, તો A ગુણ્યા R ની N માઇનસ 1 ઘાત, તો T5 બરાબર શું આવશે, A ગુણ્યા R ની 5 માઇનસ 1 ઘાત બરાબર AR ની 4 ઘાત. જ્યારે T3 બરાબર A ગુણ્યા R ની 3 માઇનસ 1 ઘાત બરાબર AR નો સ્ક્વેર. તો હવે આપણે આમાં બેમાં લખીએ તો AR ની 4 ઘાત બરાબર 4 ગુણ્યા AR નો સ્ક્વેર. તો A ઉડી ગયા, R સ્ક્વેર ઉડી ગયા. તો અહીંયા R સ્ક્વેર બરાબર ફક્ત કેટલા વધ્યા, 4, અને 4 વધે એટલે આપણા માટે શું થઈ જશે, તો કે પ્લસ માઇનસ 2. જેવી રીતે વર્ગમૂળ કરીએ ને ગમે ત્યારે, એટલે એક પ્લસ પણ હોઈ શકે ને એક માઇનસ પણ હોઈ શકે, એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જો આપણે જોઈએ તો દાખલા નંબર 7. તો દાખલા નંબર 7 માં જો ધ્યાન આપો તો શું આપ્યું છે, તો કે ગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદોનો સરવાળો. દાખલા તરીકે આપણે પહેલા લખી લઈએ, તો ધારો કે 3 ક્રમિક પદ એના છેદમાં R, A અને AR છે. તો સરવાળો કેટલા થશે, તો કે એના છેદમાં R વત્તા A વત્તા AR બરાબર કેટલો થઈ ગયો, તો કે 31.
અને ગુણાકાર એના છેદમાં r ગુણ્યા 1 ગુણ્યા ar બરાબર કેટલો થઈ ગયો તો કે 125 તો જો અહીંયા ધ્યાન આપો તો rr ઉડી જશે આ કેટલા થઈ જશે તો કે a નો ઘન બરાબર 125 તો a બરાબર કેટલા આવ્યા તો કે 5 આપણને a મળી ગયા છે હવે આપણે શું લેવાનું છે તો આપણે લેવાનું છે a એટલે બીજું પદ હવે આપણે આ પદમાં કિંમત મૂકવાની છે તો એના છેદમાં r વત્તા a વત્તા ar બરાબર 31 તો અહીંયા 5 મૂકી દઈએ તો a ના છેદમાં 5 ના છેદમાં r વત્તા 5 પ્લસ 5r માઈનસ 31 બરાબર 0 તો હવે લસા આપણે પહેલા તો લખીએ તો 5 ના છેદમાં r પ્લસ 5r માઈનસ 26 બરાબર 0 તો બધાયનો r આપણે લસા લઈએ તો 5 પ્લસ 5r નો સ્ક્વેર માઈનસ 26r બરાબર 0 તો આપણા માટે શું બનશે તો કે 5r નો સ્ક્વેર માઈનસ 26r પ્લસ 5 બરાબર 0 તો આપણે આનું વિસ્તરણ કરવું પડશે એટલે 5r નો સ્ક્વેર માઈનસ 25r માઈનસ r પ્લસ 5 બરાબર 0 તો અહીંયા આપણે 5 કોમન કાઢીએ તો તો r માઈનસ 5 અહીંયા 1 કોમન કાઢીએ તો અહીંયા 5 r કોમન કાઢવાના અને અહીંયા 1 કોમન કાઢીએ તો r માઈનસ 5 બરાબર 0 તો હવે જો આગળ આપણે આનો દાખલો કન્ટિન્યુ કરીએ તો શું થશે તો કે r માઈનસ 5 અને બીજા કૌંસમાં 5r માઈનસ 1 બરાબર 0 તો r માઈનસ 5 હોય તો તો r માઈનસ 5 બરાબર 0 એટલે r બરાબર 5 અને r 5r માઈનસ અને અથવામાં બીજી રીતે લેવાનું 5r માઈનસ 1 બરાબર 0 તો 5r બરાબર 1 તો r બરાબર 1 ના છેદમાં 5 હવે જો અહીંયા ધ્યાન આપો તો આપણને બે શ્રેણી મળે a બરાબર 5 અને r બરાબર 5 હોય તો તો t1 બરાબર શું હતું તો કે a છેદમાં r એટલે 5 ના છેદમાં 5 બરાબર 1 t2 બરાબર a બરાબર કેટલા આવશે 5 અને t3 બરાબર ar બરાબર 5 ગુણ્યા 5 એટલે 25 તો આ શ્રેણી શું થશે 1 5 25 એવી કન્ટિન્યુ જ્યારે બીજું શું આવશે તો કે a બરાબર 5 જ હોય પણ r બરાબર 1 ના છેદમાં 5 હોય તો તો એમાં પણ બે શ્રેણી મળશે કઈ રીતની તો એમાં આપણે લખવું હોય તો t1 બરાબર a ના છેદમાં r બરાબર 5 1 ના છેદમાં 5 એટલે એ ઉપર જશે એટલે 5 ગુણ્યા 5 બરાબર કેટલા થઈ ગયા 25 t2 બરાબર અહીંયા પણ a જ હતો એટલે 5 અને t3 બરાબર ar બરાબર 5 ગુણ્યા 1 ના છેદમાં 5 બરાબર કેટલો આવશે 1 તો આ શ્રેણી ઊંધી મળશે એટલે 25 5 અને 1 તો આ બંને રીતે આપણે એને શું કરી શકીએ છીએ શ્રેણી મેળવી શકીએ છીએ ત્યારબાદ આવો જ એક દાખલો આપણને આપ્યો છે દાખલા નંબર 8 જે આપણે જોઈએ તો ત્રણ પદોનો ગુણ સરવાળો 6 છે દાખલા નંબર 8 માં ધ્યાન આપો તો તો ત્રણ પદોનો સરવાળો 6 છે ધારો કે ત્રણ ક્રમિક પદ એના છેદમાં r a અને ar છે તો આપણા માટે શું થશે તો કે એના છેદમાં r પ્લસ a પ્લસ ar બરાબર કેટલા થઈ ગયા 6 અને ગુણાકાર એટલે એના છેદમાં r ગુણ્યા a ગુણ્યા ar બરાબર કેટલા આપ્યા છે તો કે માઈનસ 64 બરાબર a નો ઘન rr ઉડી ગયા a નો ઘન બરાબર માઈનસ 64 તો a બરાબર કેટલા આવ્યા તો કે માઈનસ 8 સોરી માઈનસ 4 હવે આપણે લઈએ તો એના છેદમાં r પ્લસ a પ્લસ ar બરાબર 6 તો આપણે લસા શું આવશે તો કે આપણે માઇનસ 4 પ્લસ સોરી માઇનસ 4 માઇનસ 4r બરાબર 6 હવે જો ધ્યાન આપો તો r આપણા માટે કોમન આવી જશે એટલે માઇનસ 4 માઇનસ 4r માઇનસ 4r નો સ્ક્વેર માઇનસ 6r ઇઝ ઇક્વલ ટુ 0 હવે જો આપણે લેવું હોય તો તો આપણા માટે શું થઈ જશે તો કે માઇનસ 4r આપણે બધાને પ્લસ કરી દઈએ કારણ કે બધા પદ કેવા થઈ ગયા હતા માઇનસ થઈ ગયા હતા એને બધાને આપણે પ્લસ કરી દઈએ તો 4r સ્ક્વેર પ્લસ 10r પ્લસ 4 બરાબર 0 તો આપણા માટે શું થશે 4 ગુણ્યા 4 16 તો 16 ના એવા બે ભાગ કે જેનો સરવાળો બાદ બાકી કેટલા થતા હોય તો કે 10 થતા હોય સરવાળો 10 થતો હોય તો 4r નો સ્ક્વેર પ્લસ 8r પ્લસ 2r પ્લસ 4 બરાબર 0 તો 4r કોમન કાઢીએ તો r પ્લસ 2
અને અહીંયા પ્લસ બે કોમન કાઢીએ તો આર પ્લસ બે બરાબર ઝીરો, તો આર પ્લસ બે બરાબર ઝીરો એટલે આર બરાબર કેટલા આવશે? માઇનસ બે. જ્યારે બીજી બાજુ અથવા કરીને લખીએ તો ચાર આર પ્લસ બે બરાબર ઝીરો, તો ચાર આર બરાબર કેટલા થઈ ગયા? માઇનસ બે. તો આર બરાબર કેટલા આવ્યા? માઇનસ એકના છેદમાં બે. સોરી, અહીંયા માઇનસ બે ને અહીંયા માઇનસ એકના છેદમાં બે. તો હવે આપણે લેવું હોય તો પદ કઈ રીતે લઈ શકીએ એના ઉપર ધ્યાન આપો. તો એ બરાબર માઇનસ ચાર અને આર બરાબર માઇનસ બે લેતા તો ટી વન બરાબર શું આવશે? તો ટી વન બરાબર એ આર બરાબર, સોરી, એના છેદમાં આર બરાબર માઇનસ ચારના છેદમાં માઇનસ બે બરાબર બે. ટી ટુ બરાબર એ બરાબર માઇનસ ચાર અને ટી થ્રી બરાબર એ આર બરાબર માઇનસ ચાર ગુણ્યા માઇનસ બે બરાબર આઠ. તો ગુણોત્તર શ્રેણી શું આવી? તો કે બે માઇનસ ચાર અને આઠ, આવી રીતે કન્ટિન્યુ આવશે. ત્યારબાદ બીજી રીતે જોઈએ તો એ બરાબર કેટલા લેવાના? માઇનસ ચાર અને આર બરાબર માઇનસ એકના છેદમાં બે લેતા તો ટી વન બરાબર કેટલા આવ્યા? તો કે એના છેદમાં આર બરાબર માઇનસ ચાર માઇનસ એકના છેદમાં બે બરાબર માઇનસ ચાર ગુણ્યા માઇનસ બે. તો ટી વન બરાબર કેટલા આવ્યા? માઇનસ આઠ. ટી ટુ બરાબર એ હતા બરાબર કેટલા થઈ ગયા? સોરી, આ માઇનસ નહીં આવે, પ્લસ થઈ જશે. જ્યારે અહીંયા માઇનસ ચાર અને ટી થ્રી બરાબર શું હતું? તો કે એ ગુણ્યા આર બરાબર માઇનસ ચાર ગુણ્યા માઇનસ એકના છેદમાં બે. તો માઇનસ માઇનસ ઉડી જશે એટલે ટી ટુ બરાબર બે. તો આ શ્રેણી કેવી આવશે? તો આ શ્રેણીની જો વાત કરીએ તો આઠ માઇનસ ચાર બે, એટલે આનાથી એકદમ કેવી આવશે? વિરોધની શ્રેણી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર પાંચ છ સાત અને આઠ અહીં પૂરો કર્યો. ફરી મળશું નવા વિડીયો ભાગમાં, ત્યારે દાખલા નંબર 9 થી આગળ જોઈશું. તો અમારી યુટ્યુબ ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.